જય ભગવાન. આપણે જે લાસ્ટ લેક્ચર ગયો એની અંદર આપણે વાત કરી હતી પ્રત્યક્ષીકરણની અર્થ, પ્રત્યક્ષીકરણની ત્રણે ત્રણ વ્યાખ્યાઓ. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. કે ભાઈ પ્રત્યક્ષીકરણ કેવી રીતે થાય છે, આ પ્રક્રિયા કેવી રીતે હોય છે પ્રત્યક્ષીકરણ, એની આપણે વિગતવાર ચર્ચા કરવા જશું. તો કે ભાઈ જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકોનો અનુભવ થાય તે સંવેદન છે અને તેનું અર્થઘટન થાય તે શું છે, પ્રત્યક્ષીકરણ છે. આપણે વિવિધ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ પણ આપણે ઉદ્દીપક સામે રહેલા ઉદ્દીપકોનું આપણને જે સંવેદન થાય છે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા, આપણે જાણીએ જ્ઞાનેન્દ્રિયો ક્યાં ક્યાં કંઈ કઈ છે, સંવેદનો આપણે જાણીએ છીએ કેને કેને સંવેદનો કહેવાય, એ આપણને કેના દ્વારા સંવેદનો થાય, ઉદ્દીપકો દ્વારા સંવેદન થાય છે. એનું આપણે જે અર્થઘટન કરીએ તેને શું કીધું છે, પ્રત્યક્ષીકરણ કહ્યું છે. આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિગતે સમજીએ તો વ્યક્તિનું ધ્યાન છે એ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર તરત જાય છે. આપણે જોઈએ આપણી સામે જે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ આપણી સામે પડ્યો હોય એની ઉપર આપણે તરત આપણું ધ્યાન દોરીએ છીએ. જે તે જ્ઞાનેન્દ્રિયો એ સંદેશો કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચાડે છે. એ સંદેશો આપણે જે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ જેની ઉપર આપણું ધ્યાન જાય છે એ ધ્યાન છે એ કોના દ્વારા આપણને જાય છે, મગજ સુધી. જ્ઞાનેન્દ્રિયો છે એ સંદેશો છે આપણા મગજ સુધી પહોંચાડે છે. આંખ, કાન, નાક જેવી જ્ઞાનેન્દ્રિયોથી થતી સંવેદનાની ઉત્તેજના મગજ સુધી પહોંચે છે. દાખલા તરીકે ભાઈ મારી સામે ટેબલ ઉપર વસ્તુ પડી છે, બોલપેન પડી છે, માર્કર પડી છે, મારે લખવું છે, મારે માર્કરની જરૂર છે, તો એ કે આંખ દ્વારા હું માર્કરને જોઈશ, એની તરફ મને લેવા પણ કામ પહોંચાડશે. આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ મગજ સુધી સંદેશો મોકલશે કે બે પગલાં આપણે આગળ ચાલશું એટલે ટેબલ ઉપરથી આપણે માર્કર લઈ લઈશું. એવું કોણ કહેશે મગજને, આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા થશે. આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાની અંદર વાત કરીએ તો આંખ, કાન, નાક જેવી જ્ઞાનેન્દ્રિયોથી થતી સંવેદનાની ઉત્તેજના છે એ મગજમાં પહોંચે છે. મગજ અને તેના કેન્દ્રો દ્વારા આ સંવેદના ઉપર પ્રક્રિયા થાય છે. મગજ અને મગજના વર્તા જે કોઈ કેન્દ્રો છે એની ઉપર આ સંવેદનો દ્વારા પ્રક્રિયા થાય છે અને ઉદ્દીપકોની સમજ કેળવાય છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ અલગ મનોવ્યાપાર કહેવાય, પણ શારીરિક પ્રક્રિયામાં અને વાસ્તવિક અનુભવમાં બંને સળંગ મનોવ્યાપાર છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ અલગ મનોવ્યાપાર કીધા છે. સંવેદનને આપણ અનુભવ થાય ને પ્રત્યક્ષીકરણ શું કરે છે, એનું અર્થઘટન કરે છે. એટલા માટે બંનેને અલગ મનોવ્યાપાર કીધા, પણ શારીરિક પ્રક્રિયા અને વાસ્તવિક અનુભવમાં બંને સળંગ મનોવ્યાપાર છે. આપણે કોઈ વસ્તુ જોઈએ બરોબર, આંખ દ્વારા જોઈએ, તેનું અર્થઘટન કરીએ છીએ, બંને અલગ છે, પરંતુ શારીરિક કેન્દ્રની અંદર છે, આ બંને સાથે કામ કરતું હોય. એટલા માટે શું કીધું છે, વાસ્તવિક અનુભવમાં બંને સળંગ મનોવ્યાપાર તરીકે ઓળખવામાં આવ્યા છે. આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન, મગજમાં થતી પ્રક્રિયા અને તેના અર્થઘટનથી ઉત્પત્તિ સમજનો સમાવેશ થાય છે. તે એક સળંગ પ્રક્રિયા સ્વરૂપે અનુભવી શકાય છે. શું કીધું કે ભાઈ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન, મગજ માં થતી પ્રક્રિયા અને તેના અર્થઘટનથી ઉપજતી સમજનો સમાવેશ કરવામાં આવ્યો છે. માટે તેને શું કીધું, એક સળંગ પ્રક્રિયા સ્વરૂપે તેને આપણે અનુભવી શકીએ છીએ. આપણે વાત કરી કીધી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાની, આપણે વાત કરી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કઈ રીતના હોય છે, કેવા સ્વરૂપમાં હોય છે, કઈ રીતે થાય છે. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ મહત્વની વાત છે, પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમોની આપણે વાત કરવાની છે. નેક્સ્ટ મુદ્દો કયો આપણો છે, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો.
પ્રત્યક્ષીકરણ સંગઠનો હોય તેના કોઈ ચોક્કસ નિયમો હોય છે? આપણે અહીંયા વાત કરીએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું મહત્વ ખૂબ છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનને સમજીએ તો પદાર્થોનો એક એકમ સમૂહ કે ના રૂપમાં અનુભવ અને અર્થઘટન કરીએ એ પ્રત્યક્ષીકરણનું સંગઠન છે. પ્રત્યક્ષીકરણની અંદર સંગઠન કોને કહેવાય? હવે તમને એવું લાગશે કે સંગઠન વડે શું આવ્યું હતું, તો પ્રત્યક્ષીકરણની અંદર જે સંગઠન હોય એ કોને કહેવામાં આવે? પદાર્થનો એક એકમ. આપણી પાસે અનેક પદાર્થો હોય એમાંથી આપણે એક પદાર્થને પસંદ કરીએ છીએ, એટલે પદાર્થનો એક એકમ કે સમૂહ ના સ્વરૂપમાં અનુભવ અને અર્થઘટન કરીએ. એક એકમ અથવા સમૂહ કે સંગઠન, સમૂહ એટલે સંગઠનના રૂપમાં આપણે એનો અનુભવ અને અર્થઘટન કરીએ તો તે પ્રત્યક્ષીકૃત સંગઠન કહેવાય છે. હવે આપણે વિવિધ પ્રાથમિક સંવેદનો એક તરા જૂથ કે એકમ તરીકે અનુભવ થાય છે. પ્રાથમિક સંવેદનો મેં આપણે સંવેદનો ભણી કે આપણે વારંવાર એ બાબત ચર્ચા કરવાની થશે ને, એ સંવેદનો કોને કહેવાય? એટલે કે સંવેદનો એક તરા જૂથ કે એકમ તરીકે અનુભવ થાય છે. મત અંશે દરેક વ્યક્તિને વસ્તુ કે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એકમ તરીકે થાય છે, વિવિધ વિભાગોમાં થતું નથી. અર્થઘટન આપણે કરીએ તો કોઈ એક જ વસ્તુનું અર્થઘટન કરી શકશું. આપણે જે સંવેદનો અનુભવ્યા હોય એનું એક સાથે અનેક પ્રત્યક્ષીકરણ થયેલા હોય એનું એક સાથે અનેકનું અર્થઘટન કરી શકતા નથી. કોઈ પણ એક પદાર્થનું આપણે અર્થઘટન કરી શકીએ છીએ. ભૌતિક પદાર્થની ગોઠવણીના સંકેતો અથવા નિયમો તેમજ વ્યક્તિના અનુભવો અને વલણને લીધે પણ સંગઠન થાય છે. ભૌતિક પદાર્થની ગોઠવણ, વિવિધ પદાર્થની ગોઠવણી એના આધારે પણ આપણે વાત કરીએ છીએ કે સંગઠન થાય છે. અને જે વ્યક્તિના અનુભવો અને વલણના આધારે પણ પ્રત્યક્ષીકરણનું સંગઠન થઈ શકે છે. અહીં એક બાબત સ્પષ્ટ કરવી જરૂર છે કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનનો સરવાળો નથી, પણ તે કરતાં કંઈક વિશેષ છે. સંવેદનનો સરવાળો પ્રત્યક્ષીકરણ નથી, એના કરતાં પણ કંઈક બે ડગલા આગળ પડતું છે. આપણે કે ભાઈ સંવેદનનો અર્થ કરવો એટલે પ્રત્યક્ષીકરણ, અર્થઘટન કરવું એટલે પ્રત્યક્ષીકરણ. વિવિધ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જે પણ ઉદ્દીપકો પ્રાપ્ત થાય છે એનું આપણે અર્થઘટન કરીએ. આપણે તો અનેક પ્રકારના ઉદ્દીપકો સંવેદનો દ્વારા આપણે અનેક પ્રકારનું અર્થઘટન કરતા હોઈએ, પણ એ બધાનું અર્થઘટન કરવું, સરવાળો કરવો એ જ પ્રત્યક્ષીકરણ નથી, પરંતુ પ્રત્યક્ષીકરણ એનાથી પણ વિશેષ કહ્યું છે. પ્રત્યક્ષીકરણમાં થતા આવા સામૂહિકરણમાં કેટલાક પરિબળો મદદરૂપ થાય છે. પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમોથી જેને ઓળખાય છે, પ્રત્યક્ષીકરણના નિયમના સંગઠનો કોને કહેવાય? કે ભાઈ પ્રત્યક્ષીકરણમાં થતા આવા સામૂહિક કેટલાક પરિબળો મદદરૂપ થતા હોય, કેટલાક પરિબળો પ્રત્યક્ષીકરણમાં મદદરૂપ થતા હોય એને શું કીધું? પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો કહ્યા છે. જર્મનીના સમિષ્ટવાદી મનોવૈજ્ઞાનિક કોહલર ઓફકા અને વર્ધિમર જણાવે છે કે માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. કોણે કીધું છે એવું? જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોણ? કોહલર, ઓફકા અને વર્ધિમર. નામ યાદ રાખવા, જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલર, ઓફકા અને વર્ધિમર. એને શું કીધું છે કે માનવીમાં મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. આ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો નીચે મુજબ આપ્યા છે. કોણ? કોહલર, ઓફકા અને વર્ધિમર. ક્યાંના છે? જર્મનીના સમષ્ટિવાદી, જર્મનના સમષ્ટિવાદી મનોવિજ્ઞાનિકો. એને શું કીધું છે? એને સંગઠનના નિયમો આપ્યા છે. ક્યાં ક્યાં? તો
तो पहली बात की छे समानता जे प्रत्यक्षीकरण ना संगठन ना नियमो छे ए उपने पूछो ने कोने आक्या केत्या के आक्या तो कोलर कोफ्टा ने वर्दीपर क्या ना वतनी तो के भाई जर्मनी ना वतनी छे ने समाजवादी मनोविज्ञानिको छे ए समानता ने बात करी तुमने आकृति 1.8 तुमने આપેલી છે તમારા પાઠ્યપુસ્તકની અંદર એની અંદર તમે જોજો આકૃતિના આધારે તમે વધારે સમજી શકશો કે ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે આ આકૃતિની અંદર ચોકડીઓ અને ગોળ મીંડા દોરેલા છે એ તમે જોજો કે આ ઉદ્દીપકો છે પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવ્યું છે ચોકડી લઈને આવી દે છે મીંડાને લઈને આવી દે છે છે ને એની અંદર આપણને બતાડેલું છે ઉદ્દીપકોની અસમાનતામાં નિશ્ચિત જૂથ કરી શકતી નથી ઉદ્દીપક અસમાન હોય તો નિશ્ચિત જૂથ બને નહીં અહીંયા તમને જૂથ દેખાય ઉદ્દીપક અસમાન હોય તો કોઈ નિશ્ચિત જૂથ બને અહીંયા આપણે તમને આમ કરીને બતાડું અહીંયા ઉદ્દીપક કેવું છે જૂથમાં છે કોઈ નિશ્ચિત અહીંયા જો 0 0 અહીંયા ચોકડી 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 અસમાન છે એટલે કોઈ સંગઠન થઈ શકે નહીં કોઈ નિશ્ચિત જૂથ થઈ શકે નહીં ઉદ્દીપકની સમાનતા હોય તો જ નિશ્ચિત જૂથ થઈ શકે ઉદ્દીપકોની વચ્ચેની સમાનતા કદ આકાર તીવ્રતા કે ગુણને લગતી હોઈ શકે ઉદ્દીપકની સમાનતા કેના આધારે હોઈ શકે કોઈ કદને આધારે હોય કોઈ આકારને આધારે હોય કોઈ તીવ્રતાને આધારે પણ હોઈ શકે અહીં ઉદાહરણ આપ્યું છે રાષ્ટ્રીય તહેવારના દિવસે ઘણી સંસ્થાઓ કેસરી સફેદ કે લીલા રંગના ડ્રેસ પહેરીને વચ્ચે અશોક ચક્ર જેવા વાદળી ડ્રેસ પહેરવાય પહેરાવી બાળકોની ગોઠવણી કરી આકાર વડે સંગઠન તિરંગાના ચિત્રનો આકાર રજૂ કરે છે આપણે જોયું કે ભાઈ રાષ્ટ્રીય કોઈ તહેવાર હોય 26 જાન્યુઆરી હોય 15 ઓગસ્ટ હોય આ તહેવારની અંદર આપણે ટીવીની અંદર જોતા હોઈએ છીએ ઘણી કોઈ સંસ્થા હોય એ વિવિધ પ્રકારના કપડાઓ પહેરે કેસરી પહેરે સફેદ પહેરે લીલો પહેરે અને કોઈકમાં બાળકોને છે કે વાદળી કપડા પહેરાય વચમાં અશોક ચક્ર બનાવે આ શું થયું છે એ સંગઠનના એક પ્રકારનો નિયમ રજૂ કર્યો છે આકૃતિ 1.8 માં જોવા મળતી ચોકડી અને શૂન્યના ચિહ્નવાળી હરોળ સમાનતાને કારણે સંગઠિત થઈ આડી હરોળને બદલે ઊભી હરોળમાં આકૃતિ તરીકે ઉપસી આવે છે કે જે મેં તમને અહીંયા દોરીને બતાવ્યું નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કોલોરે આપેલા અન્ય સંગઠનના નિયમોની આપણે વાત કરશું ત્યાં સુધીનો આપણો લેક્ચર અહીંયા અટકાવીએ છીએ જય ભારત જય હિંદ ઘરે રહો અને સુરક્ષિત રહો